विद्यार्थी मित्रों नमस्कार। चैप्टर 6 मनोविकृतियो भणी रह्या छे, એમાં આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાન વિશે ભણીએ। આગળનું જે પ્રતિમાન છે શરીર ઉપર આખું આધારિત છે, એ તમે વાંચી જોજો। હવે આપણે ભણવાનું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાન। મનોવૈજ્ઞાનિક પ્રતિમાન છે એની સાથે સિગમંડ ફ્રોઇડનું નામ જોડાયેલું છે। એમાં મનોવૈજ્ઞાનિક પ્રતિમાન ઘણા બધા છે, એમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે હું કહું છું તે સિગમંડ ફ્રોઇડનું નામ જોડાયેલું છે। સિગમંડ ફ્રોઇડે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે રજૂ કર્યું છે। સિગમંડ ફ્રોઇડના મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં બે બાબતો સૌથી મહત્વની છે, એમાં પહેલું ચેતનમન અને અચેતનમન। વિદ્યાર્થી મિત્રો આપણા ચેતનમને જે કંઈ બાબતો હોય ને જે આપણે જાગ્રત અવસ્થામાં આપણને ખબર છે, પણ અચેતનમનમાં કેટલી એવી બધી બાબતો દમે ઈચ્છાઓ લાગણીઓ જરૂરિયાતો જે આપણે ચેતન સ્તરે ભોગવી શકતા છે, નૈતિકતાની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ એને અયોગ્ય ગણવામાં આવે છે। આવી દમિત લાગણીઓ ઈચ્છાઓ આપણે અચેતન મનમાં પડેલી હોય છે। આમ ચેતન અને અચેતન મનનો જ્યારે સંઘર્ષ થાય ત્યારે મનોવિકૃતિ છે એ વ્યક્તિ માને છે। અચેતન મનની અંદર જે કાંઈ દમિત ઈચ્છાઓ લાગણીઓ છે એ ચેતન સ્તરે આવવાનો સતત પ્રયત્ન કરતી હોય છે, પણ એ ચેતન સ્તરે આપણે લાવી શકતા નથી, કારણ કે સમાજની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ એ વસ્તુને અયોગ્ય ગણવામાં આવે છે। સિગમંડ ફ્રોઇડ છે એ ચેતન અને અચેતન મનને સમજાવવા માટે એક સરસ હિમશિલાનું ઉદાહરણ આપે છે કે હિમશિલાનો ઉપરનો ભાગ છે ને એ આપણું ચેતન, નીચેનો ભાગ છે હિમશિલા ઘણી કરી પાણીની અંદર વધારે એ આપણો અચેતન ભાગ છે। કહેવાનું તાત્પર્ય કે આપણા અચેતન મનની અંદર એટલું બધું ભરેલું છે, જે ચેતન સ્તરે છે એની તો મને ખબર છે, પણ અચેતનમાં તો કેટલું એવું ભરેલું છે જે મને ખબર નથી, પણ કોઈને કોઈ સ્વરૂપે એ બહાર આવે છે અને ત્યારે આપણા વર્તનની અંદર વિકૃતિ સ્વરૂપે બહાર આવે છે। અને એટલે ફ્રોઇડે આ મનોવિશ્લેષણાત્મક અભિગમમાં ચેતન અને અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો છે। હવે આવે છે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે ઈડ, ઈગો, સુપર ઈગો। નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ જોઈએ આપણે। નિમ્ન અહમ એટલે શું? તો નિમ્ન અહમ છે એ મૂળ વૃત્તિ ઉપર આધારિત છે, સુખ સિદ્ધાંતને અનુસરે છે, વ્યક્તિની સતત સુખ મેળવવાની ઈચ્છા છે, મને સુખ જ મળવું જોઈએ, જરા પણ મન તકલીફ પડવી જોઈએ નહીં। આમાં વ્યક્તિની મૂળ વૃત્તિ છે એ બે પ્રકારની છે, બે વિરોધી મૂળ વૃત્તિઓ છે વ્યક્તિની, એક જીવન જીવવાની મૂળ વૃત્તિ અને બીજી વૃત્તિની મૂળ વૃત્તિ। મૂળ વૃત્તિ કયા બે પ્રકારની કહે છો તો કોઈ પ્રશ્ન, જીવન જીવવાની અને વૃત્તિની બે વિરોધાભાસ છે। જીવન જીવવાની મૂળ વૃત્તિ છે સંરચનાત્મક છે, જાતીયતા સાથે સંકળાયેલ છે। ટૂંકો પ્રશ્ન પૂછાય કે જીવન જીવવાની મૂળ વૃત્તિને બીજા કયા નામે ઓળખાય છે, તો લિબિડો અથવા લિબિડો કોને કહેવાય, ઇરોસ કોને કહેવાય, તો જીવન જીવવાની મૂળ વૃત્તિ રચનાત્મક છે, પણ બીજી કઈ છે તો મૃત્યુની મૂળ વૃત્તિ એ ખંડનાત્મક છે, આક્રમકતા સાથે સંકળાયેલી બાબત છે। આક્રમકતા છે બે પ્રકારની હોઈ શકે, બાહ્ય અને આંતરિક। બાહ્ય એટલે શું? તો પરપીડન, બાહ્યમાં તમે બીજાને પીડા આપો છો, અને સ્વપીડન એટલે કે આંતરિક, તો આંતરિકમાં તમે તમને પોતાની ઈજા કરો છો। બાહ્યમાં વ્યક્તિ શું કરે? તો બીજી વ્યક્તિને હેરાન કરે, પરેશાન કરે, મારે, ધોકાવે, આવું બધું, અને આંતરિકમાં વ્યક્તિ પોતાના શરીર ઉપર જ ચામડી ઉપર તકલીફ કરે, નખ તોડી લે, નખ ચાલે, આ બધી સ્વપીડન કરે છે, આક્રમક બને ત્યારે, અને કા બાહ્ય એટલે કે પરપીડન અને સ્વપીડન એટલે શું પૂછાય? તો હવે આવે છે અહમ, અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ બાબત છે, નિયંત્રકની ભૂમિકા ભજવે છે, આપણી ઉપર નિયંત્રણ મૂકવાનું કામ કરે છે આપણો અહમ છે, અને વાસ્તવિક રીતે જે વસ્તુ યોગ્ય છે એને સંતોષવી અને અયોગ્ય છે એના ઉપર નિયંત્રણ મૂકવાનું કામ એ અહમ કરે છે। બધી જ વસ્તુઓ વાસ્તવિક દ્રષ્ટિએ સંતોષવી, સંતોષાવી, જરૂરિયાતપૂર્ણ તો યોગ્ય હોતી નથી, જે યોગ્ય નથી હોતી એના ઉપર નિયંત્રણ મૂકે છે। અને ઉપરી અહમ, ઉપરી અહમ છે આદર્શવાદ અને
યોગ્ય અયોગ્ય સારું ખરાબ એને આધારે નૈતિકતાનો નિર્ણય લેવાનો હોય. આ અહોવિક્ષા પછી ઉપરીહોવિક્ષે એટલે વ્યક્તિની અંદર નૈતિક ગુણોનો વિકાસ થાય અને બીજું વ્યક્તિ સ્વનિયંત્રણ કરતા શીખી જાય છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલું તમારા માંથી લેવાનું છે ઈડ ઈગો અને સુપર ઈગો. બીજું મનોવિશ્લેષણ વાદના પ્રણેતા એ તો 11 માંથી તમે શીખી ગયા છો કે ફ્રોઇડ છે ચેતન અને અચેતનનો વિભાગ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મનોવૈજ્ઞાનિક પ્રતિમાના બે પોઈન્ટ એ અને બી આપણે કરીએ છીએ. સીમાં જુદી જુદી અવસ્થાઓ છે અને ડી છે બચાવ પ્રયત્ન છે જે આગળ અવસ્થાઓમાં આવી ગયું છે એટલે ફક્ત તમારે કરવાનું રહેશે. આ બે વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે આ ચેપ્ટરના જુદા ટોપિક સાથે મળીશું.